આપણે શું કરે છે તો કે એ વ્યક્તિ પૈસા માટે વેચાઈ જાય છે બરોબર તું કે છે કે ભાઈ તું આની મને અંગત માહિતી આપ હું તને આટલા રૂપિયા આપીશ એની અંગત માહિતી આપે અને એને ખૂન કરીને મારી નાખશે બરોબર એટલા રૂપિયા કેના માટે આ કાર્ય કરી છે પૈસા માટે ના મિત્રો પરંતુ તમે જે વ્યક્તિનો માલિક જો છો બરોબર તો તમે એ વ્યક્તિ પ્રતિ આવું કરશો દગો કરશો નહીં તો કંપનીમાં પણ એ મિત્રો એવું જ થાય છે આવડી મોટી વિશાળકાય કંપની છે કંપનીનો સૌથી અંગત વ્યક્તિ હોય નજીકનો કોઈ વ્યક્તિ હોય રોજ બરોજનું કાર્ય કરતો હોય આખા કંપનીની માહિતી જેની પાસે હોય તેવો વ્યક્તિ એટલે કોણ સેક્રેટરી જો તમારે કોઈ પણ કંપની છુપી માહિતી જાણવી હોય તો તમારે કોને પકડવો પડે તો કે સેક્રેટરીને ના માલિક કેટલા છે એનો ભવિષ્યનો પ્લાન શું છે એ બધી માહિતી કોની પાસે હોય સેક્રેટરી પાસે હોય એટલા માટે એ સેક્રેટરીને અંગત સચિવ તરીકે ઓળખાવે છે અંગત વ્યક્તિ છે નજીકનો અહીંયા સામાન્ય અર્થ પ્રમાણે તેની વ્યાખ્યા પણ એવી છે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ મંડળી કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે છે બરોબર શું કીધું વ્યક્તિ હોય મંડળી હોય કોર્પોરેશન હોય કે જાહેર સંસ્થા હોય તો તેના વતી તમે શું કરો છો પોતાના રહસ્યોને સાચવવાના છે પછી તે વ્યક્તિનું તમે કાર્ય કરતા હોય તો એ બોલે કોઈ પણ મંડળીના રહસ્યો સાચવતા હોય તો એ બોલે જાહેર સંસ્થા હોય તો એ બોલે એના વતી તમે પત્ર વ્યવહાર કરો છો તેના દસ્તાવેજો તૈયાર કરો છો એનો તમે કરાર તૈયાર કરો છો અથવા તો દફતર દફતર એટલે કે રેકોર્ડ ના તમે કોઈ પણ રેકોર્ડ માહિતી સાચવો છો સંભાળો છો તો તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા કાર્યો પણ કરે છે અને કોણ આ કાર્યો સોંપે તો કે સંચાલક મંડળ આ સેક્રેટરીને બધા કાર્યો કરવાનો કહે છે એટલા મને કીધું ફરીથી સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ મંડળી કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે પત્ર વ્યવહાર કરે દસ્તાવેજો સંભાળે છે કરાર કરે છે દફતર રેકોર્ડ સંભાળે છે તો તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા આ બધા કાર્યો કરે છે તો આપણે તેને કહેશું સેક્રેટરી ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ પણ અહીંયા તમને કીધું છે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે અહીંયા તમે કીધું કે રાજા વતી કોણ લખે છે લખાણ તો કે બીજા વ્યક્તિઓ જેને આપણે શું કીધું સ્ત્રીપા જે લખાણ લખે છે એ વ્યક્તિને સ્ત્રીપા નામે તો અહીંયા કીધું કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખાણ લખવાનું કામ કરે મહદ અંશે અન્ય વ્યક્તિઓ મંડળીઓ કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરે આગળ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે બધા શું કરે છે આ કાર્ય કરે છે માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે આ બધા જ કાર્યો કરવા માટે તમે કોને નિમો છો આ સેક્રેટરીને નિમો છો અને મોસ્ટ એમપી વ્યાખ્યા કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કાયદેસરની લાયકાત ધરાવનાર એટલે શું તો કે સેક્રેટરી છે બનવા માટે સીએસ કરેલું હોવું જોઈએ કંપની સેક્રેટરીના કોર્સ કરેલા હોવા જોઈએ આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય છે ફરજ એટલે શું કે જે સંચાલક મંડળ તમને જે કાર્ય સોંપે તે બધા કાર્ય તમારે પૂરા કરવાના છે તો તેને આપણે કહેશું સેક્રેટરી ફરીથી કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો ને અન્ય મંત્રીય ફરજો બજાવવા માટે નિમવામાં આવેલ હોય તો તેને કહેશું આપણે સેક્રેટરી કહેશું લક્ષણો અહીંયા તમે સેક્રેટરીના કીધા છે મોસ્ટ એમ્પી લક્ષણો છે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ જેવો તેવો વ્યક્તિ નો ચાલે સેક્રેટરી આખા કંપનીનો કાર્યભાર તેના માથે છે એટલા માટે કેવો કીધો લાયકાત ધરાવતો હોવો જોઈએ બીજું જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને ગુપ્ત રાખે છે તમે જેના વતી કામ કરો છો તો તેનું તમે શું સાચવો છો તો તેના વતી અંગત બાબતો એની છુપી માહિતી
આપણા ઘરે કોઈ પણ કામ કરતો એટલે કે કામવાળા બેન આવતા હોય બરોબર, તો એ શું કરશે, આપણા ઘરની અમુક બાબતો તો જાણતા હશે, છુપી માહિતી જાણતા હશે બરોબર. એટલા માટે કીધું કે અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને આપણે શું રાખવાનું છે, સિક્રેટ, ગુપ્ત રાખવાના છે, બીજા કોઈને કહેવાનું નથી બરોબર. એટલા માટે કીધું છે કે આ બાબતોને છે આપણે સાચવી રાખવાની છે, ગુપ્ત રાખવાની છે. ત્રીજું, તેને જે કાર્ય સોંપવામાં આવે છે તે કાર્ય કોણ કરે છે, કોણ, સેક્રેટરી, સંચાલક મંડળ જે કાર્ય સોંપે એ કાર્ય કોને કરવાનું છે, સેક્રેટરીએ કરવાનું છે. તેની પોતાની કોઈ સત્તા હોતી નથી, તેને સત્તા આપવામાં આવે છે. કોની સત્તા નથી, સેક્રેટરી પાસે કોઈ સત્તા નથી, એને સત્તા સોંપે છે કોણ, તો કે કંપની કાયદો અને સંચાલક મંડળ આ સત્તા સોંપે છે. તો તમે આટલું આ કાર્ય આ રીતના કરવાનું છે, કંપની વિરુદ્ધનું કોઈ તેને કાર્ય થવા દેવાનું નથી. સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે, માલિક વતી પત્ર વ્યવહાર કરે છે, આ દસ્તાવેજો કરારોને યોગ્ય રીતે સાચવે છે બરોબર છે. એટલે અહીંયા તમે કીધું કે આ દસ્તાવેજો સૌથી પહેલા તો તૈયાર કરે છે, બીજું કે માલિક વતી આ બધા જ પત્ર વ્યવહાર કરવાના છે, અને એ સિવાય કરાર હોય એ સિવાય કોઈ પણ ઘડતર કરવાનું કામકાજ હોય તો સેક્રેટરી કરશે. અને છેલ્લી અંડરલાઈન કરજો છઠ્ઠા મુદ્દામાં, સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, કોઈ પણ કૃત્રિમ વ્યક્તિ હોય બરોબર તો તે ચાલશે નહીં. સેક્રેટરી તરીકે તો કે જીવંત વ્યક્તિ જ હોવો જોઈએ, ભાગીદારી પેઢી છે તો એ કૃત્રિમ વ્યક્તિ છે, પરંતુ અહીંયા કૃત્રિમ વ્યક્તિ કોઈ પણ સેક્રેટરી બની શકશે નહીં. તો આટલા મિત્રો હતા તેના લક્ષણો, જે સેક્રેટરીનો અર્થ, વ્યાખ્યા, જેના લક્ષણો છે તે, અને પ્રસ્તાવનામાં કોઈને કઈ ડાઉટ હોય